ડભોઈ તાલુકાના ખેડૂતોએ વિવિધ પ્રશ્નો લઈ અશ્વિનભાઈ વકીલ દ્વારા ડભોઈ ધારાસભ્યને રજૂઆતો કરવામાં આવી. ડભોઈ નર્મદા નિગમ દ્વારા માઇનોર કેનાલ ધ્યાન ન દેવાતા અને કેનાલો પાસે રિપેરિંગ ખર્ચ ના કરાતા કેટલીક માઇનોર કેનાલો મૃત અવસ્થામાં મુકાઈ ગયેલ છે, તો કેટલીક કેનાલોમાં જાડી ઝાકરા ઉગી નીકળેલા હોય તથા કેટલીક કેનાલો લોખંડના દરવાજા સળિયા અને તૂટેલ ગયેલ હોય, જ્યારે અમુક જગ્યાએ નવા દરવાજા નાખવા જેવી બાબત અને ખેડૂતોના ઉનાળા પાકમાં ડાંગરની ખેતી કરતા હોય ઠેક ઉનાળા સુધી નર્મદા નિગમ અને વઢવાણા સિંચાઈ વિભાગ ખેડૂતોને સમયસર પાણી પૂરું પાડે તથા કેટલીક વાર કેનાલોમાં ગાબડા પડી જવાથી કેટરોમાં પાણી વહી જવાથી ખેડૂતોના પૂરો પાક નષ્ટ પામતા ખેડૂતો અસહ્ય નુકસાન ઉઠાવવાનો વારો આવે છે. સાથે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ સામે ઝઝમવું પડતું હોય તેને લઈ આજરોજ તાલુકાના ખેડૂતો અને શ્રી અશ્વિનભાઈ વકીલને એકત્રિત થઈ અશ્વિનભાઈ વકીલ દ્વારા ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટ્ટાને ટેલિફોનિક વાતચીત કરી પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. તેને લઈ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ ખેડૂતોના તમામ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા માટે તટસ્થ ખાતરી આપી હતી. સાથે અશ્વિનભાઈ વકીલે ખેડૂત સમાજના પ્રમુખ બનાવવા બદલ ખેડૂતો આભાર વ્યક્ત કર્યો હતો. આજે વઢવાણા ઇરિગેશનના 30 ગામના ખેડૂત આગેવાનો ભેગા થયા હતા. એમના જે પ્રશ્નો હતા કે ઉનાળામાં ડાંગર પાકે અને છેક સુધીને પાણી મળે, એવો એક એમનો પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન, જે દરવાજા ગેટ તૂટી ગયા છે, જર્જરિત છે, તે નવા નાખવાનો એક વિષય હતો. બીજો વિષય એવો હતો કે વસઈ કેનાલ ઉપર નાળા નવા બનાવવાના. આ વિષયને લઈને ચર્ચા વિચારણા થઈ. શૈલેષભાઈ ધારાસભ્યને વિડીયો ઉપર રજૂઆત થઈ અને તેઓએ આજે તમામ ખેડૂતોને શૈલેષભાઈએ ખાતરી આપી છે કે તમે અત્યારથી દરું નાખી દો અને ઉનાળામાં જ્યાં સુધી ડાંગર નહીં પાકે ત્યાં સુધીને તમને સંપૂર્ણ પાણી આપવામાં આવશે.